નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત પાઠ નંબર છ કે જેનું નામ છે વિનોદ પદ્યાની બરાબર આ એક પદ્ય છે એક શ્લોકવાળો આખો પાઠ છે પાઠનું નામ જ એવું છે કે વિનોદ પદ્યાની વિનોદ એટલે કે મનોરંજન અને પદ્ય એટલે કે શ્લોકો મનોરંજન કરનારા શ્લોકો બરાબર હવે આ પાઠમાંથી આ શ્લોકમાંથી હવે આપણે ઘણા બધા એવા શ્લોકો તો સાંભળ્યા જ હોય કે જેમાં ભગવાનની સ્તુતિઓ હોય પણ આ શ્લોક કેવા છે કે જેમાંથી આપણને કાંઈક ને કાંઈક મનોરંજન મળે શીખવા મળે એ બાબતના ખાલી કેટલા તો કે છ શ્લોકો છે છ શ્લોકોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે જેમાંથી આપણને કાંઈકને કાંઈક મનોરંજન મળતું રહે બરાબર શ્લોક નંબર પહેલો આપણે શ્લોક છે એ બોલીને જ કરશું પહેલો શ્લોક છે એ કેના વિશે છે તો કે જમાઈ વિશે બરાબર કારણ કે જમાઈ છે એને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે નવ ગ્રહ છે એ કોઈ કોઈ પણ માણસને ગ્રહ નડતા જ હોય છે પણ જમાઈને દસમો ગ્રહ કીધો છે કારણ કે એ પણ બધાયને નડતો હોય છે બરાબર ઘરે કાંઈ ન હોય પણ સસરાને ત્યાં જાય એટલે એને બધી વસ્તુઓ સુખ સગવડતા બધી જોઈએ જ નહીં બરાબર એટલા જ માટે જમાઈને દસમો ગ્રહ કીધો છે હવે આપણે શ્લોક જોઈએ સદા વક્રી સદા ક્રુરઃ કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામ અપેક્ષ તે જામાતા દશ ગ્રહ સદા વક્રી સદા એટલે કે હંમેશા હંમેશા વક્રી એટલે કે હંમેશા વાંકો સદા ક્રૂર ક્રૂર એટલે કે ક્રોધી હંમેશા ક્રોધી કઈક નાની નાની વાત હોય તો એમાં પણ ક્રોધ કરવા માંડે હંમેશા ક્રોધી કન્યા રાશિ સ્થિતઃ સદા સદા એટલે કે હંમેશા હંમેશા કન્યા રાશિમાં રહેવાવાળો કન્યા રાશિમાં રહેલો સદા પૂજામ અપેક્ષા છે પૂજામાં એટલે કે આદર સત્કાર એ રીતે ત્યાં સસરાની ઘરે ત્યાં જાય એટલે એને હંમેશા આદર સત્કાર જોઈએ છે એને જો કોઈ આદર સત્કાર ન કરે તો એને ખોટું લાગે જાય એટલે કે એનો આદર સત્કાર કરવાવાળો જા માતા દશમો ગ્રહ જમાય છે એ દસમો ગ્રહ કીધો છે શું કીધું છે હંમેશા સદા વકરી હંમેશા વાંકો સદા ક્રૂર એટલે કે હંમેશા ક્રોધી કન્યા રાશિ સ્થિત સદા એટલે કે હંમેશા કન્યા રાશિમાં રહેલો સદા પૂજામાં અપેક્ષા છે પૂજામાં એટલે કે આદર સત્કારની હંમેશા અપેક્ષા રાખવા વાળો જા માતા દશમો ગ્રહ જમાઈ છે એ દસમો ગ્રહ છે જમાઈ ઉપરની એક મને એક વાત છે એ મને યાદ આવે છે કે એક નવા નવા સગાઈ થઈ હતી અને જમાઈ છે તે એના સસરાને ઘરે જાય છે હવે ઘરે કાંઈ એને કંઈ હતું ને એટલું બધું ગાડી બંગલા પણ સસરાને ત્યાં ઘણું બધું હતું ગાડી બંગલા ને બગીચો એટલે જમાઈ એક દિવસ ત્યાં રોકાણો પણ એટલે સસરાએ થોડુંક કીધું કે હજી એકાદ દિવસ એ કે રોકાઈ જાઓ તો જમાઈ છે એ રોકાઈ જાય છે અને પછી એને જવાનું મન જ નથી થતું એક દિવસ બે દિવસ પાંચ દિવસ દસ દિવસ વીતી ગયા અને પછી જમાઈ આમ બગીચામાં ફરતો હોય છે અને ત્યારે બગીચામાં એક બોર્ડ દેખાણો બોર્ડ હતો ને બોર્ડ એમાં એ જમાય છે એ લખી નાખે છે કે સસુરા સુખ વાસરા કે સસરાની ઘરે શું હોય તો કે સુખ જ હોય અને પછી બીજે દિવસે એ સસરા જ હોય છે બગીચામાં ગયા એટલે કે આ તો જમાય લખેલો લાગે છે કે હવે અહીંથી જશે જ નહીં પછી ઓલા સસરાએ શું લખી નાખ્યું એની નીચેની બીજી લીટી કે દો દિનો કા આસરા સસરાની ઘરે સુખ તો હોય પણ કેટલા દિવસ બે જ દિવસ પછી વધારે ન હોય સસુરા સુખવાસરા દો દિનો કા આસરા તો પછી ત્રીજે દિવસે જમાઈ જાય છે બગીચામાં જુએ છે કે સસરાએ પાછું બીજી લીટી લખી નાખે છે કે દો દિનો કા આસરા તો પછી જમાય છે અહીંયા ત્રીજી લીટી લખી નાખે છે કે થોડા બડા કીજીએ એ કે થોડુંક વધારો દિવસ હોય કે બે દિવસ કાંઈ ન ચાલે એ કે બરાબર અને ચોથે દિવસે પાછા સસરા જાય છે અને સસરાએ જોયું કે સસુરા સુખ વાસરા દો દિનો કા આસરા જમાઈ લખ્યું હતું થોડા બડા કીજીએ તો પછી સસરાએ શું લખી નાખ્યું ગધા હોતો રીજીએ જો એ કે ગધેડા હોય તો એ કે

તો જ તમારું માન સન્માન રહેશે આપણે ગુજરાતીમાં પણ કહેવત છે કે નાણાં વગરનું નાથિયો નાણે નાથાલાલ તમારી પાસે નાણાં હોય તો તમને નાથાલાલ નાથાલાલ કે તમારી પાસે નાણાં એટલે કે પૈસા ન હોય તો તમને નાથ્યો નાથ્યો પણ કહે એટલે એના વિશે કે પૈસાનું મહત્ત્વ કેટલું છે દુનિયામાં એકે પ્રકારના ધર્મ નથી કાંઈ નથી પણ પૈસો જ અત્યારે મહત્ત્વનો છે શું કીધું છે ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમ તપ યશ્ય હસ્તે ટકા નાસ્તી ટકે ટક ટકા ટકા ધર્મ ટકા કર્મ ટકા પૈસા બરાબર પૈસા જ ધર્મ છે ટકા ધર્મ એટલે કે પૈસા જ ધર્મ છે ટકા કર્મ ટકા એટલે કે પૈસા પૈસા જ કર્મ છે બીજો કોઈ ધર્મ નથી બીજું કંઈ કર્મ નથી ખાલી પૈસા જ ધર્મ અને કર્મ છે ટકા હિ પરમ તપ શ્રેષ્ઠ તપ કોઈ હોય તો એ પૈસા જ છે ધન છે અને પછી જોવું શું કીધું યશ્ય હસ્તે ટકા નાસ્તી જેના હાથમાં ટકા નથી જેની પાસે પૈસા નથી તે હાટકે ટકટકાયતે હાટકે એટલે કે બજારમાં અને ટક એટલે કે ભટક્યા જ કરે છે જેની પાસે પૈસા ન હોય એની સ્થિતિ કેવી હોય તો કેને બજારમાં ખાલી ભટકવું જ પડે કારણ કે કાંઈ પણ વસ્તુ લેવી તો પૈસા તો હોય નહીં એટલે આમાં કહે તો કે પૈસાનું જ મહત્વ દર્શાવ્યું છે ટકા ધર્મ પૈસા જ ધર્મ છે પૈસા જ કર્મ છે પૈસા જ શ્રેષ્ઠ તપ છે યશ્ય હસ્તે ટકા નાસ્તી જેના હાથમાં પૈસા નથી તે હાટકે ટકટકાય તે હાટક એટલે કે બજાર તે બજારમાં ભટક્યા જ કરે છે એટલે કે પૈસાનું મહત્ત્વ દર્શાવ્યું છે ત્રીજા શ્લોકમાં એમ કીધું છે કે ગમે તે થઈ જાય પણ કોઈ પણ પુરુષ હોય એને એકવાર પ્રસિદ્ધ તો થવું જ જોઈએ હંમેશા પ્રખ્યાત તો થવું જ જોઈએ કદાચ આમાં ત્રણ બાબતો કીધેલી છે એ ત્રણ બાબતો કદાચ જો કરવી પડે ને તો એ પણ કરી નાખવા પણ પ્રસિદ્ધ થવું કઈ કઈ શું કીધું છે ઘટમ પટમ ભરોહણમ એન કેન પ્રસિદ્ધ પુરુષો ભવેત ઘટમ ભિંદ્યાત પટમ છિંદ્યાત કુરિયાદ્રાસ ભરોહણમ એન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત પ્રસિદ્ધ થવા માટે પુરુષે કઈ કઈ વસ્તુ કરવી ઘટમ ભીંદિયાત ઘટમ એટલે કે ઘડો ભીંધિયાત એટલે કે ફોડી નાખવો ઘડો ફોડી નાખવો પટમ છીંદિયાત પટમ એટલે કે વસ્ત્ર છીંદિયાત એટલે કે ફાડી નાખવું વસ્ત્ર ફાળી નાખવું કુરિયાદ રાસભ આરોહણમ રાસભ એટલે કે ગધેડો ગધેડા ઉપર સવારી કરવી એન કેન પ્રકારે એણે ગમે તે પ્રકારે પ્રસિદ્ધ પુરુષો ભવે માણસે એટલે કે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ કદાચ ઘટમ ભીંદ્યાત ઘડો ફોડવાનું થાય તો ઘડો પણ ફોડી નાખો પટમ જ વસ્ત્ર પણ ફાળી નાખવું રાસ રાસપરોહણ તમને કોઈ કેમ કે ગધેડા ઉપર સવારી કરે તો તું પ્રસિદ્ધ થઈ જાય તો ગધેડા ઉપર સવારી પણ કરવી બરાબર એને કે પ્રકારને ગમે તે પ્રકારે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ એના પછી ચોથો શ્લોક ચોથા શ્લોકમાં છે ને તો કે જે સામે સામે મૂર્ખ હોય બરાબર એ શું કરવાના છે તો કે એકબીજાને હંમેશા વખાણ જ કરવાના છે કારણ કે બંને મૂર્ખ હોય બરાબર બંનેમાં એકી પ્રકારનું જ્ઞાન ન હોય તો એ બે એકબીજાને વખાણ જ કર્યા રાખે બરાબર હવે આ ચોથામાં ઊંટ અને ગધેડાની વાત કરેલી છે બરાબર હવે ગધેડો છે એ ઊંટને શું કહે છે અહો રૂપમ કે તમારું રૂપ કેટલું સુંદર છે પાછો ઊંટ એ પાછળ તેને વખાણ કરે છે કે અહો ધ્વનિ કે તારો અવાજ કેટલો હોય કે સરસ છે ઊંટ કોઈ દી રૂપાળું ન હોય ઊંટ કોઈ દીધી સુંદર ન હોય અને પાછો ગધેડો હોય એનો કોઈ દી અવાજ સારો ન હોય પણ તોય આમાં એમ કીધું છે આમાં માણસો ઉપર સીધો એને વાત કરેલી છે કે ઘણા માણસો હોય ભલે એકબીજામાં કાંઈ ન હોય બંને મૂર્ખ હોય પણ છતાં પણ એકબીજાના વખાણ કર્યા રાખે છે શું કીધું છે ઉષ્ટ્રાણામ હિ વિવાહે સુ ગીતમ ગાયંતી ગર પરસ્પરમ પરિસ્થિતિ અહો રૂપમ એટલે કે એટલે કે ઊંટોના એટલે કે વિવાહ પ્રસંગોમાં ઊંટોના વિવાહ પ્રસંગોમાં ગીતમ ગાયંતિ ગર્ધબાહા ઊંટોના વિવાહ પ્રસંગોમાં ગીત કોણ ગાતું હોય તો કે ગધરબા ગધરબા એટલે કે ગધેડાઓ ઘણા માણસો ઊંટ જેવા હોય તો ત્યાં પછી એના એની વાહ વાહ કરવા પણ કોણ હોય તો કે ગધેડાઓ પરસ્પરમ પ્રશંસનથી પરસ્પરમ એટલે કે એકબીજાના એકબીજાના પ્રશંસનથી એટલે કે એકબીજાના વખાણ કરે છે અહો રૂપમ બરાબર ગધેડો છે એ ઊંટને શું કે રૂપમ કે કેટલું કેવું સરસ રૂપ છે અને પછી અહોધ્વનિ પાછો ઊંટ છે એ પાછો ગધેડાના વખાણ કરે એને શું કે ધ્વનિ કે અહો કેવો સરસ મજાનો એક કે અવાજ છે બાકી હકીકતમાં બેમાંથી એક એમાં કંઈ હોય નહીં એના પછી તો કે કન્યાના લગ્ન નક્કી થાય બરાબર એ પહેલાં બધાયની કંઈક જુદી જુદી ઈચ્છા આવે એની માતા પણ એ કોઈ એનો છોકરો જોવા આવે એની માતાની પણ કંઈક બીજી અપેક્ષા હોય છે અને પિતાની પણ કંઈક બીજી અપેક્ષા હોય છે બરાબર હવે કન્યાને કોઈક છોકરો જોવા આવે બરાબર તો એ બધા કઈ કઈ નજરે જોતા હોય છે પુરુષને એ આ ચોથા પાંચમા શ્લોકમાં કીધેલો છે શું છે કન્યા વરયતે રૂપમ માતા વિતમ પિતાશ્રુતમ બાંધવા કુલ તે મિષ્ટાનમ ઇતરે જનાહ કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતાશ્રુતમ બાંધવા કુલ તે મિષ્ટાનમ ઈતરે જનાહ હવે કોઈ છોકરીને કોઈ પુરુષ જોવા આવે કોઈ યુવક જોવા આવે તો કન્યા શું જોવે તો કે કન્યા વરયતે રૂપમ કન્યા છે એ ખાલી રૂપ જ જુએ કે કેવો દેખાવડો છે કે નહીં કન્યા ખાલી રૂપ જ જુએ માતા વિત્તમ કન્યાની જે મા છે એ વિત્તમ વિતમ એટલે કે પૈસા એ પૈસા જોવે કેટલા પૈસાવાળા છે પિતા શ્રુતમ શ્રુતમ એટલે કે ભણતર એ પિતા છે બરાબર એ યુવકનું ભણતર જોવે બરાબર કે આ કેટલું ભણેલો છે એ બાંધવ હા કુલમ બાંધવો એટલે કે બીજા સગાવાલાઓ હોય એ કુળ જોવે કે આનું કુળ કેવું છે બરાબર મિષ્ટાનમ ઈતરે અને બાકીના જે અન્ય લોકો હોય એ તો ખાલી મિષ્ટાન જ જોવે કે અહીંયા જમવાનું શું હશે જમવામાં કેવું છે બાકી એ બી એને નો ભણતરથી મતલબ હોય એનો રૂપથી મતલબ હોય એનાથી કાંઈથી મતલબ ન હોય એને શું તો કે ખાલી મિષ્ટાનમ ખાલી મિષ્ટાનમ બીજા અન્ય લોકો છે ઇટરેજ એના હાલે કે જે બીજા અન્ય લોકો છે એ ખાલી મિષ્ટાન જ જુએ છે એના પછીનો શ્લોક નંબર છ એમાં ડોક્ટર આધુનિક જમાનાના ડોક્ટરની વાત કરેલી છે અને યમરાજની વાત કરેલી છે હવે એ બંનેને સગા ભાઈ કીધા છે બરાબર ઉપર યમરાજા છે બધાના પ્રાણ હરે છે અને નીચે ડોક્ટર છે બેને સગા ભાઈ કીધા છે શું કીધું છે આમાં જોઈએ વૈદ્ય રાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ પ્રાણાન વૈદ્યઃ પ્રાણાન ધના ચ વૈદ્ય રાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર પ્રાણાન વૈદ્યરાજ મહાન ડોક્ટર નમસ્તુભ તમને કે નમસ્કાર હજો શું કામ તું કે યમરાજ સહોદર તું કે યમરાજનો સહોદર સહોદર એટલે કે સગો ભાઈ તું કે યમરાજનો સગો ભાઈ છો ડૉક્ટરને શું કહે છે કે તને એ કે નમસ્કાર છે શા માટે તો કે તું યમરાજનો એક સગો ભાઈ છો શું કામ તો કે યમસ્તુ હરતી પ્રાણન એ યમરાજાનું કામ શું છે તો કે બધા લોકોના પ્રાણ હરવા યમસ્તુ હરતી પ્રાણન એટલે કે યમ છે યમ રાજા છે એ બધા એના પ્રાણ હરે છે વૈદ્ય પ્રાણન ધના નીચે જ્યારે ડૉક્ટર છે એ શું કરે પ્રાણ તો હરી જ લે અને સાથે ધનાની નીચે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ બરાબર એટલે અહીંયા હોસ્પિટલમાં જાઓ એટલે કે પૈસા પણ આપણે જાય અને પાછું કદાચ એવો કંઈક કેસ બની ગયો તો મૃત્યુ પણ પામે એટલે ડોક્ટરને પણ યમરાજનો સગો ભાઈ કીધો છે કે યમરાજ તો એ ખાલી પ્રાણ જ હરે છે જ્યારે ડૉક્ટર છે એ પ્રાણાધના નીચક એ પ્રાણની સાથે પૈસા પૈસા પણ હરી લે છે એટલે કે યમરાજનો સગો ભાઈ કીધો તો આ છ શ્લોકો સિવાય બીજે અન્ય ઘણી બધી પ્રહેલિકાઓ છે ઘણા બધા એવા ઘણા બધા એવા મનોરંજનવાળા શ્લોકો છે જે સંસ્કૃત ભાષામાં જોવા મળે છે જેથી જ કરીને સંસ્કૃત ભાષાની વિશેષતા કંઈક અલગ જ જોવા મળે છે અસ્તુ